हेलो फ्रेंड्स, आज हूँ एक नवी रेसिपी लेने आई छू। आज हूँ बनावा छू खोया मक्खना। खोया मक्खना बनावा माटे मैं अही वटाणा लीला लीधा है, ये गरम पानी में बाफी, थोड़ू मीठू नाखी बाफेला है, ये बे नंग टमेटा है देसी क्रश करेला, ये बे थी त्रण नंग कांदा है क्रश करेला, ये मावो है 100 ग्राम, ये लीलू लसन है, ये लसन और आदू है क्रश करेलू, ये कैप्सिकम है। तो चलो आपणे स्टार्ट करीशुं। पहेला ए मावो छे आपणे बाउलमां शेकी लेशुं। बाउल गरम थई गयुं छे एम आपणे मावो एड करी देशुं। साव धीमा गેસે જ આપણે માવો શેકવાનો છે। માવામાંથી ઘી બહાર નીકળવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનો છે। હવે માવો સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ બહાર નીકળવા લાગ્યું છે। ગેસ બંધ કરી અલગ બાઉલમાં કાઢી લેશું। હવે આ જ બાઉલમાં આપણે શાકનો વઘાર કરી લેશું। ટમેટું અને ડુંગળી એકદમ સરસ રીતે ચડી જાય ત્યાર સુધી આપણે અને ગેસ પર જ હલાવવાનું છે। ટમેટામાંથી તેલ બહાર નીકળવા લાગે ત્યાર સુધી આપણે ચોળવાનું છે। એ કેપ્સિકમ છે એ પણ સાથે એડ કરી દઈશું। એ લીલું લસણ છે એ પણ સાથે એડ કરી દઈશું। એ કિચન કિંગ મસાલો છે એ આમાં 1 સ્પૂન એડ કરવાનો છે। જો આમાં આપણે દેશી ટમેટા એડ કરેલા છે એટલે આપણે ખટાશમાંથી લીંબુ એડ કરવાની જરૂર નથી। એ ટમેટું ચડી ગયું છે, તેલ પણ બહાર નીકળી ગયું છે, એમાં આપણે આ શેકેલો માવો છે એ એડ કરી દઈશું। એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ માવો અને ટમેટું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। આમાં આવે બાફેલા વટાણા એડ કરી દેશું। વટાણા પણ એડ કરી દીધા, હવે સરસ રીતે આપણે આને ચોળવાનું છે। 5 મિનિટ સુધી આપણે ગેસ પર ચોળવાનું છે। જો આમાં દેશી ટમેટા એડ કરેલા છે એટલે આપણે ખટાશ બહુ ન ભાવતી હોય તો આપણે 1/2 સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું। બસ હવે થોડી જ વારમાં આપણા ખોયા મખના એકદમ રેડી બની જશે। ખોયા મખણા એકદમ સરસ બની ગયા છે। આ તમે પૂરી સાથે, પરોઠા સાથે અને જે આપણે રેગ્યુલર રોટી હોય એની સાથે પણ ખાઈ શકો છો। તો આપણે બાઉલમાં સર્વ કરીશું। ગેસ બંધ કરી બાઉલ નીચે ઉતારી લેશું। Thank you.